નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે અલગ અલગ જગ્યા માટે ભરતી આવેલી છે મિત્રો. આ ભરતી જેનેટિક ઇમ્પ્રુવમેન્ટ ઓફ સુરતી ગોડ્સ ઇન ફાર્મર ફ્લોક પ્રોજેક્ટ માટે છે. તો આ ભરતીની પ્રક્રિયા જે હશે એ ઇન્ટરવ્યૂ દ્વારા થશે મિત્રો. તો જાણી લઈએ વિગતવાર જાણકારી. આ માટે જે રિસર્ચ એસોસિએટની એક જગ્યા માટે ભરતી થશે, જેનામાં શૈક્ષણિક લાયકાત જે જોશે એ PhD કરેલું હોવું જોઈએ એનિમલ પ્રોડક્શન સબ્જેક્ટમાં, અથવા માસ્ટર ઇન વેટરનરી સાયન્સ કરેલું હોવું જોઈએ એનિમલ પ્રોડક્શન સબ્જેક્ટ સાથે, અને 60% એમાં હોવા જ જરૂરી છે મિત્રો. અને એમાં એક્સપિરિયન્સ જે જોશે એ 2 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે મિત્રો. અને આમાં જે પગાર ધોરણ છે એ ફિક્સ પગાર છે મિત્રો. એના પછી સિનિયર રિસર્ચ ફેલો માટે છે, જેનામાં એક જગ્યા માટે ભરતી થશે, જેમાં શૈક્ષણિક લાયકાત જે જોશે એ માસ્ટર ઇન સાયન્સ અથવા માસ્ટર ઇન વેટરનરી સાયન્સ એનિમલ પ્રોડક્શન સબ્જેક્ટ એમાં હોવો જરૂરી છે. એનામાં પગાર ધોરણ પણ એ ફિક્સ રહેશે મિત્રો. એના પછી છે ડાટા એન્યુમિનેટર, જેનામાં 5 જગ્યામાં ભરતી થશે, જેના માટે ડિપ્લોમા ઇન એનિમલ હસ્બેન્ડરી કરેલું હોવું જોઈએ અથવા બેચલર ઇન રૂરલ સાયન્સ કરેલું હોય પણ આમાં અપ્લાય કરી શકે છે. એના પછી છે ડાટા એન્યુમિનેટર માટે 1 જગ્યા છે, જેનામાં 12 પાસ માટે છે મિત્રો. જેના માટે જે ઉમેદવાર અપ્લાય કરે છે એને ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગની આવડવું જોઈએ અને એને 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એના માટે પણ ફિક્સ પગાર છે મિત્રો. આના માટે મિત્રો જે વ્યય મર્યાદા છે એ આવી રીતે રાખવામાં આવેલું છે. જે 35 વર્ષ સુધી ક્યારે પુરુષ માટે છે અને મહિલા માટે છે 40 વર્ષ સુધી, એનાથી નીચે હોવું જોઈએ મિત્રો. ખાલી ક્યારે રિસર્ચ એસોસિએટ માટે જે છે એ 40 વર્ષ કરતાં નીચે હોવું જોઈએ અને જે 45 વર્ષ કરતાં નીચે મહિલા માટે આવી રીતે ક્યારે અલગ અલગ એજ માટે વય મર્યાદા આપવામાં આવી છે. અને જે STSC OBC છે મિત્રો, એમને સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવે છે ક્યારે રિલેક્સેશન મતલબ છૂટછાટ, એના મુતાબિક એમને ક્યારે છૂટછાટ આપવામાં આવેલી છે મિત્રો. તો આ જ્યારે તમારે જે ઇન્ટરવ્યૂની તારીખ છે એ 26/3/2019 છે મિત્રો. તો તમારે કઈ જગ્યાએ પહોંચવાનું રહેશે, એ ડાયરેક્ટર ઓફ રિસર્ચ એન્ડ ડીન પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ જે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી ગુજરાત ખાતે તમારે પહોંચવાનું રહેશે મિત્રો. સવારે 9 વાગે તમારે પહોંચી જવાનું રહેશે, ત્યારથી તમારે ઇન્ટરવ્યૂ ચાલુ થશે. આના માટે મિત્રો તમારે બીજી ક્યારે ફોર્મ ભરવાનું રહેશે આ બાયોડેટા. તો મિત્રો, તો આ બાયોડેટાની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઉં છું, ત્યાંથી તમે આ મેળવી લેજો. તો વધારે જાણકારી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં મને લિંકમાંથી તમે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ ઉપર પૂછી શકો અથવા કમેન્ટ કરીને મને પૂછી શકો છો. આભાર.